આજરોજ ડભોઈ સાયન્સ કોલેજ ખાતે તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી ડભોઈ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ડભોઈના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે સરકારી નોકરીમાં ફરજ બજાવતા તાલુકાના પ્રાથમિક શિક્ષકોને 9-20-31 વર્ષના ઉચ્ચતમ પગાર ધોરણનો ઓર્ડર વિતરણ કરવામાં આવ્યો હતો, જેમાં 109 જેટલા શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 10 જેટલા ઓર્ડર ધારાસભ્યના હસ્તે આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજા ઓર્ડર જે તે આચાર્ય દ્વારા શિક્ષકોને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ શશિકાંત પટેલ, ઇન્ચાર્જ ટીપીઓ તોસીફ પઠાણ, જેમીન પટેલ, જિલ્લા પ્રાથમિક સંઘ મહામંત્રી ઘનશ્યામ પટેલ, ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સહિતના શિક્ષકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા શિક્ષકોને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને ગામડામાં ચાલતી વ્યસનની બંદીમાંથી ગ્રામજનોમાં જાગૃતતા લાવવા ફિકમાં એક દિવસ લોકોની વચમાં જવા કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, ડભોઈ. ના 109 શિક્ષકોને 9-20-31 ઉચ્ચતર પગાર ધોરણના હુકમો એનાટ કરવાનો કાર્યક્રમ માનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે રાખવામાં આવ્યો હતો. એમાં કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા ધારાસભ્ય જ્યારે કોઈ અમારા પ્રશ્નો હોય શિક્ષણને લગતા, તો એના માટે હર હંમેશ અમારી સાથે રહેતા હોય છે. તો જ્યારે શિક્ષકોને આ આર્થિક લાભ થવાનો હતો અને એવા ખુશીના પ્રસંગે અમારી જવાબદારી બને કે અમે ધારાસભ્યશ્રીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખીએ, એમનો કિંમતી સમય ફાળવીને અહીંયા ઉપસ્થિત રહ્યા. એમના તરફથી એક આહવાન કરવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર જે દૂષણો છે, જે વ્યસનોના દૂષણો છે, જેના લીધે ગામની પ્રજા વિકાસને જોતી નથી અને દૂષણોમાં ફસાઈને એમના નિર્ણયો ખોટા કરતી હોય છે, તો એના અનુસંધાનમાં એમણે એવું કીધું કે તમે એક જાગૃત નાગરિક તરીકે શિક્ષકો દરેક ગામના નાગરિકોને સમજાવવાનો પ્રયત્ન કરો અને એમના એ આહવાનને અમે ઝીલી લઈ અને નજીકના દિવસોની અંદર દર અઠવાડિયે અમારા શિક્ષકો એમના શિક્ષણના સમય સિવાયના સમયની અંદર ગામમાં જશે અને ગામના લોકોને વિકાસની વાતો સમજાવશે, દૂષણોથી દૂર રહી વ્યસનોથી દૂર રહેવાના પ્રયત્નો કરે એવા પ્રયત્નો કરવાનો એમના દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે એ બીડો અમે ઝડપવાના છે અને એ કાર્યક્રમ નવા આવનારા દિવસોમાં કરવાના છે. પ્રાથમિક શિક્ષણ સંઘ અને તાલુકા પ્રાથમિક ઓફિસર એટલે ટીપીઓ એ બેના સંયુક્ત ઉપક્રમે આજે 109 જેટલા શિક્ષકોને 7મા પગારપંચના નાણાં આપવા માટેના હુકમનું વિતરણ કરવાનો કાર્યક્રમ આજે અહીં આગળ રાખવામાં આવ્યો હતો. એમાં લગભગ દરેકને 5,000 થી 10,000 સુધીની રેન્જમાં ફાયદો થઈ રહ્યો છે, એટલે કે વર્ષોથી ઘણાના સીસીસીની પરીક્ષા પાસ ના કરી હોય તો એ લોકોને આ પગારનો લાભ નહોતો મળતો. અત્યારે બધા જ શિક્ષકોએ જે પરીક્ષા પાસ કરીને લાવ્યા છે બધાને આ પગારનો લાભ આપવામાં આવ્યો છે અને હુકમનું વિતરણ આજે કરવામાં આવ્યું. અને એ પ્રસંગે શિક્ષકોને કીધું છે કે ભાઈ આમાંથી જે ફાયદો આપને થઈ રહ્યો છે એમાં તો થોડુંક જે શાળામાં શિક્ષક કામ કરતા એ શાળામાં જે દીકરીઓને ખાસ કરીને વિદ્યાર્થીઓને તકલીફ હોય તો એનામાંથી થોડું ઘણું મદદરૂપ થજો અને આ ડભોઈને દરબાતી બનાવવા માટેનો જે અમારું સ્વપ્ન છે અને એને માટે જે પ્રયત્નો ચાલે છે એમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં 600 જેટલા શિક્ષકો છે આ તાલુકામાં, એ તમામની મદદ લઈને આ વિસ્તારમાં કેટલીક બદીઓ છે દૂર કરીને ડભોઈ તાલુકાને એક નવા વિકાસના પંથે લઈ જવું છે, એમાં શિક્ષકોનો સહયોગ મળે એના માટેનું પણ મેં આહવાન કર્યું છે અને એમના મહામંત્રી જયમીનભાઈ તરફથી મને ખાતરી પણ આપવામાં આવી છે કે અઠવાડિયામાં એક દિવસ આ વિસ્તારની સુધારણા માટે 1 કલાક એમના શિક્ષકો આપશે અને એના દ્વારા આ ડભોઈના વિકાસમાં અને એમાં જે કેટલાક ગામોમાં થોડી ઘણી બદીઓ છે દૂર કરવામાં
शिक्षकों सहयोग मिलते। चाणक्य कीधुज शिक्षक कभी साधारण नहीं होता, तारे आ शिक्षकों आ बदलाव लावा मददरूप थशे अने एमनी जे प्रतिभा छे एनी प्रतिभानो लाभ लईने अमे आ डभोई विधानसभा ने सुधारवा माटेना अने एमना विकास माटेना प्रयत्नों में तमाम शिक्षकों सहयोग लईशुं।